वास कापनारनी वार्ता। एक समय एक जूनी झूपड़ीमां तेनी पत्नी साथे वास कापनार रहेतो हतो। रोज सवारे ते वास कापवा जंगलमां जतो हतो। पछी ते अने तेनी पत्नी तेमांथी अलग अलग वस्तुओ बनावीने बजारमां वेचता। तेओ बाळको इच्छता हता, परंतु तेमने कोई बाळक न हतुं। एक दिवस वास कापती वखते तेणे वासनो एक विचित्र टुकड़ो जोयो। ते तेजस्वी पूर्ण चंद्रनी जेम चमकतो हतो। वास कापनारे खूब ज जिज्ञासाथी जोयुं। तेणे काळजीपूर्वक वासने खोलवा माटे तेने हळवो कट आप्यो, अने ज्यारे तेणे ए कर्युं त्यारे तेणी आँखो पर विश्वास करी शक्यो नहीं। ते छोकरी छे। तेना अंगूठा जेटली अंदर एक नानकड़ी छोकरी हती। ते सौथी सुंदर बाळकी हती। तेणे तरत ज तेने घरे लई जवानुं नक्की कर्युं। काळजीपूर्वक छोकरीने वासमांथी बहार काढीने तेणे बाळकीने तेना हाथनी हथेळीमां मूकी અને કાળજીપૂર્વક ઘર તરફ ચાલ્યો। જ્યારે તે ઘરે પહોંચ્યો તેણે તેની પત્નીને દરેક વિગતો સંભળાવી અને પછી ધીમેથી તેના હાથ ખોલ્યા। તે ચંદ્રની જેમ ચમકે છે, આપણે તેનું નામ મૂનલાઇટ રાખવું જોઈએ। તે ખૂબ નાની છે, હું આશા રાખું છું કે તેને ઠંડી નથી લાગતી। મને આ ધાબળો તેના પર મૂકવા દો। પત્નીએ કપડું લીધું અને તેના પર મૂનલાઇટને મૂકી। જેમ જેમ તેને ગરમી થઈ તે નાની છોકરી સામાન્ય કદના બાળકમાં પરિવર્તિત થઈ। દંપતીએ આશ્ચર્યચકિત થઈને એકબીજા સામે જોયું। આપણી નાનકડી મૂનલાઇટ મુઠ્ઠીભર બનવાની છે નહીં? બીજા દિવસે સવારે વાંસ કાપનાર વાંસ કાપવા ફરી જંગલમાં ગયો અને વાંસ કાપતી વખતે તેને તેની અંદર સોનાની વીંટી મળી। વાંસ કાપનાર અને તેની પત્ની જાણતા હતા કે તેમની નાની મૂનલાઇટ હતી, જેણે તેમના માટે સારા નસીબ લાવ્યા હતા। ત્યારથી દરરોજ વાંસ કાપનાર સોનાની વીંટી લઈને ઘરે પાછો આવતો હતો। ટૂંક સમયમાં તેઓ ધનવાન બની ગયા અને તેઓએ એક મોટું ઘર બનાવ્યું। મહિનાઓ વીતી ગયા અને તેમની દીકરી પહેલા કરતા વધુ ઝડપથી મોટી થઈ રહી હતી। ટૂંકા ગાળામાં મૂનલાઇટ એક સુંદર યુવતી બની ગઈ। તે પૃથ્વી પરની સૌથી સુંદર સ્ત્રી હતી। એક રાત્રે જ્યારે મૂનલાઇટ સૂઈ ગઈ ત્યારે વાસ કાપનાર તેની પત્નીને ચિંતામાં બોલ્યો। હું ચિંતિત છું, તેની હવે ઉંમર થઈ ગઈ છે, લોકો તેની સુંદરતા વિશે ફફડાટ મચાવે છે। હું જાણું છું, પરંતુ આપણે તેને કાયમ માટે અહીં નહીં રાખી શકીએ। બીજા દિવસે વાસ કાપનારાએ તેની પુત્રીને તેના લગ્ન વિશે વાત કરી। ના પપ્પા, હું તમારા વિના જીવી શકતી નથી, તમે મને કેમ દૂર મોકલી રહ્યા છો? હું તને નથી મોકલી રહ્યો મારી દીકરી, હું પણ તારા વગર જીવી નહીં શકું। હું ક્યારેય તને તારી મરજી વિરુદ્ધ કોઈની સાથે લગ્ન કરવા દબાણ નહીં કરું, પરંતુ કેટલાક છોકરાઓને તું મળ અને લગ્ન કરવાનો વિચાર, બરાબર? મૂનલાઇટ તને ના કહી શકી નહીં, પરંતુ બીજા જ દિવસે રાજા મૂનલાઇટને તેની સાથે લગ્ન કરવા માટે પૂછવા આવ્યો। રાજા, અમારે ઘરે અમે ધન્ય છીએ। હું તમને નમન કરું છું, કારણ કે હું તમારી દીકરીનો હાથ માંગવા આવ્યો છું। હું તેની સાથે વાત કરવા માંગુ છું। હા હા હા, જરૂર મૂનલાઇટ, કૃપા કરીને અહીં આવ। જેમ જેમ મૂનલાઇટ બહાર નીકળી તે તેની સુંદરતાથી પ્રભાવિત થઈ ગયો અને મૂનલાઇટને પણ તે ખરેખર ગમ્યો। પણ મૂનલાઇટને કંઈક કહેવું હતું। હું જાણું છું કે હું જે ઈચ્છું છું તે તમે મને આપી શકો છો, તેથી હું તમને એક જ વસ્તુ માટે પૂછું છું, મારી ઈચ્છાને માન આપો, મારે લગ્ન નથી કરવા। તમારી ઈચ્છા મારા માટે આદેશ છે, પણ શું હું બદલામાં કંઈ માંગી શકું છું? શું મને તમારો મિત્ર બનવાનું સન્માન મળી શકે છે? રાજા અને મૂનલાઇટ મિત્રો રહ્યા અને ઘણીવાર વાતો કરતા। રાજાએ પહેલેથી જ પૂછ્યું હતું, તે જોઈને કોઈએ તેને પ્રસ્તાવ મૂકવાની હિંમત કરી નહીં। એક રાત્રે લાકડા કાપનાર તેના ઓરડામાં પ્રવેશ્યો। તેણે જોયું મૂનલાઇટ બારી પાસે બેઠી છે। તે ચંદ્ર તરફ જોઈ રહી હતી અને તેની આંખોમાં આંસુ હતા। મૂનલાઇટ, તું કેમ રડે છે? મને રોજ રાત્રે એક સ્વપ્ન આવે છે પપ્પા। તે શું છે? હું સ્વપ્ન જોઉં છું કે મને ચંદ્ર પર લઈ જવામાં આવી રહી છે, અને ગઈકાલે રાત્રે એક અવાજે મને કહ્યું કે તે દિવસ આવી ગયો છે, આ મહિનાની 15મી તારીખે તેઓ મને લેવા આવશે, હું તમને છોડવા માંગતી નથી। વાંસ કાપનારાએ ચંદ્ર તરફ જોયું। પ્રથમ વખત તેને ખ્યાલ આવ્યો કે ચંદ્ર નિસ્તેજ દેખાય છે, જાણે કોઈએ તેનો પ્રકાશ ચોરી લીધો હોય।
તેણે તરત જ રાજાને સંદેશો મોકલ્યો અને તેની મદદ માંગી. રાજાએ શપથ લીધી કે કોઈને પણ તેની મૂનલાઇટ લઈ જવા નહીં દે. 15મો દિવસ આવ્યો. મૂનલાઇટનું ઘર તેમના તીરો સાથે તૈયાર 2000 સૈનિકોથી ઘેરાયેલું હતું. રાજા પોતે તલવાર કાઢીને ઘરની સામે આવીને ઊભો રહ્યો. વાંસ કાપનાર મૂનલાઇટને ભોયરામાં લઈ ગયો. બહાર ચંદ્રમાંથી એક સુંદર વાંસળીની ધૂન આવી રહી હોય તેવું લાગતું હતું. બધા સૈનિકોએ ઉપર જોયું અને એક સુંદર ગાડી નીચે આવતી જોઈ જે પરીઓથી ઘેરાયેલી હતી અને તેઓ વાંસળી વગાડતી હતી. અચાનક મૂનલાઇટ જમીન પરથી ભોયરાની બહાર ઉપર આવી અને પરીઓ અને તેમની ગાડી તરફ ઉચકાઈ ગઈ. વાંસ કાપનાર અને તેની પત્ની તેની પાછળ દોડ્યા, પરંતુ હવામાં તેના સુધી પહોંચી શક્યા નહીં. જ્યારે પરીઓ મૂનલાઇટને સ્પર્શે છે ત્યારે તેનો ડ્રેસ લાંબા સફેદ જબ્બામાં પરિવર્તિત થઈ ગયો હતો. તેણે તેની આંખો ખોલી અને તેજસ્વી સ્મિત કર્યું. તેનો ડર દૂર થઈ ગયો અને તેના માતા પિતા પાસે ગઈ અને તેમને ગળે લગાવ્યા. પપ્પા, તમે મારી આટલી સારી કાળજી લીધી, પણ મારે મારા લોકો પાસે પાછા ફરવું જોઈએ ચંદ્રને પ્રકાશ આપવા માટે. તું શું કહેવા માંગે છે? ચંદ્ર નિસ્તેજ છે કારણ કે હું પૃથ્વી પર છું. હું મૂનલાઇટ છું. મારા વિના ચંદ્ર અધૂરો છે. હું દિવસ દરમિયાન ભટકતી હતી અને જ્યારે મેં પૃથ્વી પર પગ મૂક્યો ત્યારે હું કોણ હતી તે ભૂલી ગઈ. મૂંઝવણમાં અને થાકી ગઈ હતી હું વાંસમાં બેઠી અને તમે શોધી કાઢી. તો તારે હવે જવું પડશે. તું અમને યાદ નહીં કરે. માં, હું રોજ રાત્રે તમને મળવા આવીશ. માત્ર ત્યારે જ તમે મને જોશો નહીં જ્યારે આકાશમાં ચંદ્ર નહીં હોય. મૂનલાઇટ તેની ગાડીમાં બેઠી અને પરીઓ તેને ચંદ્ર સુધી લઈ ગઈ. વાંસ કાપનાર તેના આંસુ લૂછીને તેની મૂનલાઇટની પરત ફરવાની રાહ જોતો હતો. તે દરરોજ રાત્રે પૂર્ણ ચંદ્રના પ્રકાશ તરીકે પરત ફરતી હતી. ચંદ્ર તેના સંપૂર્ણ પ્રકાશ સાથે ચમક્યો. વાંસ કાપનારાએ તેનું મોટું ઘર વેચી દીધું અને તે તેની નાની ઝૂંપડીમાં પાછો ગયો, જેની છતમાં કાણા હતા કારણ કે દરરોજ રાત્રે તેમની મૂનલાઇટ તેમના ઘરમાં પ્રવેશવા દેવાનો એકમાત્ર રસ્તો હતો. વાંસ કાપનાર અને તેની પત્નીએ તેમનું બાકીનું જીવન શાંતિથી પસાર કર્યું અને દરરોજ રાત્રે ચંદ્રપ્રકાશ જોવાનું પસંદ કરતા. સમાપ્ત. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment!